તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. નવા વિડીયો શરૂઆત કરતા પહેલા તો મિત્રો, આજ આપણે આવી પહોંચ્યા છે નરસિંહાની ભૂમિ એટલે કે જૂનાગઢ, જૂનાગઢ ખાતે. તો આજે તમને હું દર્શન કરાવીશ નરસિંહ મહેતાના ચોરાના. તો તમારે જવા માટે અહીંયાથી જે રસ્તો દેખાય છે ત્યાંથી 1.5 કિલોમીટર જેવો રસ્તો છે આજે સરદાર પટેલ દરવાજાની બાજુમાંથી. અને અહીંયા જે છે આવેલ છે જૂનાગઢ જંકશન રેલવે સ્ટેશનની બાજુમાં. ત્યાંથી આ સર્કલથી તમે જશો એટલે 1.5 કિલોમીટર જેટલું અંતર છે મિત્રો. તો ચાલો જઈએ અને નરસિંહ મહેતાના ચોરાના આપણે દર્શન કરીએ. નમસ્કાર મિત્રો, જૂનાગઢ નગરી એટલે કે આદ્ય કવિ નરસિંહ મહેતાની નગરી એટલે કે નરસિંહાની ભૂમિ આ બરાબર. અને આપણે આજે આવી પહોંચ્યા છે અસલ અને જે નરસિંહ મહેતાનો સોરો છે કે જેણે ત્યાંથી બેસીને અનેક પોતાના પદો લખ્યા છે, જેમાંનું વૈષ્ણવજન તો તેને કહીએ જે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અતિ પ્રિય હતું. એવા આદ્ય કવિ આપણા નરસિંહ મહેતા જેથી જેણે જ્યાં પોતાના પદ લખ્યા અને ભગવાન કૃષ્ણ ની ભક્તિ કરી અને હંમેશા જ્યારે પણ ભગવાન કૃષ્ણને બોલાવતા તે ત્યારે ભગવાન કૃષ્ણ એના કામ કરવા માટે આવતા, એવા નાગર નરસિંહાની ભૂમિમાં આપણે આજે દર્શન કરીશું નરસિંહ મહેતાના સોરાના. તો ચાલો સંપૂર્ણ વ્યૂ સાથે આપણે તમને બતાવીશું નરસિંહ મહેતાની જીવનશૈલી કેવી હતી, એ નરસિંહ મહેતાનું જીવન કેવું હતું અને સંપૂર્ણ નરસિંહ મહેતાને લગતી ઇતિહાસની તમને આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો બની રહેજો. તો મિત્રો, આપણે અત્યારે મંદિર પરિસરમાં પહોંચી ગયા છે અને મંદિર પરિસરમાં પહોંચતાની સાથે જ અહીંયા આપણે એક બાના દર્શન જોઈ રહ્યા છે, જે અહીંયા જે બા છે એ અહીંયા અલગ અલગ પોતાની વસ્તુ અહીંયા વેચે છે, જેમાં આપણે બા સાથે ડાયરેક્ટ વાત કરીએ. શું છે બા? આ જગ્યા ઉપર મહેતાજીએ કર્મ કર્યા, ભક્તિ કરી, બધું આ જગ્યામાં 550 વર્ષ પહેલાં આ જ જગ્યામાં એમનું નિવાસસ્થાન હતું, મુખ્ય ઘર છે. સમય પ્રમાણે બધું બાંધકામ નવું થયું, નવું મંદિર આખું નિર્માણ થયું. પણ મૂળ ભૂમિ જે કહેવાય મહેતાજીની, આ જગ્યા ઉપર મહેતાજીએ કર્મ કર્યા, ભક્તિ કરી. વચ્ચે મોટું સ્વરૂપ છે દ્વારકાધીશનું, દામોદરરાયનું. નરસિંહ મહેતાના જીવનના જો આપણે આરાધ્ય દેવ કહી શકીએ એ આ દામોદરરાય. નરસિંહ મહેતાને 600 વર્ષ પહેલાં આ જ ભૂમિ ઉપર ભગવાને સ્વપ્નમાં આવી દર્શન આપેલા અને સ્વપ્નના આધારે મહેતાજી સોમનાથ ગયા. ત્યાંથી સોમનાથના સમુદ્રમાંથી નરસિંહ મહેતાના દામોદરરાયની પ્રતિમા પ્રાપ્ત થઈ, પછી મહેતાજીએ પોતાના ઘરમાં સ્થાપિત કરી અને સેવા પૂજા ચાલુ કરી, જે સેવા પૂજા આજે પણ કન્ટિન્યુ છે. કહેવાનું તાત્પર્ય એટલું, મૂળ ભૂમિ મહેતાજીની કર્મભૂમિ શું કામ કે નરસિંહ મહેતાને જે ભક્તિ અને ભરોસો હતો ઠાકોરજી ઉપરનો, એ ભરોસાના કારણે આ જગ્યા ઉપર ભગવાન કૃષ્ણ 52 વખત આવ્યા. નરસિંહ મહેતાના જીવનના સાંસારિક કામ, મહેતાજીએ સંસારમાં રહીને ભક્તિ કરી અને ભક્તિના કારણે ભગવાન કૃષ્ણે મહેતાજીને વચન આપેલું અને કેદાર રાગ આપેલો કે તું જ્યારે જ્યારે આ કેદારો ગાઈશ ત્યારે હું તારા કામ કરવા હાજર થઈશ. ત્યાં મૂળ મહેતાજીનું મકાન કયો, મંદિર કયો, બધું વ્યક્ત કે નરસિંહ મહેતાની ભક્તિના કારણે ભગવાન પોતે નરસિંહ મહેતાના સાંસારિક કામ પૂરા કરવા માટે આ જગ્યામાં 52 વાર પધાર્યા. એમ મુખ્ય મહેતાજીનું ઘર કયો, મંદિર કયો, બધું વ્યક્ત. અંદર પાઘડીવાળા છે એ નરસિંહ મહેતા છે. 550 વર્ષ જૂની પ્રતિમા નરસિંહ મહેતાની. નરસિંહ મહેતાનું વાસ્તવિક સ્વરૂપ જો કહી શકીએ, મૂળ મહેતાજીનું અસલ વાસ્તવિક સ્વરૂપ છે. એની બાજુમાં નાનું સ્વરૂપ છે સામરસા શેઠ, જે મહેતાજીની ઊંડી સ્વીકારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામરા ગીરધારી, બાર તમે રાજચોરો જોશો એ જગ્યા ઉપર બેસી મહેતાજીએ ઊંડી લખેલી. અને ભગવાન કૃષ્ણ પોતે સામરસા શેઠ ભાઈના અને જૂનાગઢથી દ્વારકા ઊંડી સ્વીકારવા ગયા, એ આ સામરસા શેઠનું સ્વરૂપ બિરાજે છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગરની બાજુમાં તરાજા, ત્યાં જ મહેતાજીનો જન્મ થયો. આ નરસિંહ મહેતાની કર્મભૂમિ. આખા મંદિરનું સંચાલન નરસિંહ મહેતા આગળ લોકોનું ટ્રસ્ટ છે, એ લોકો આખું સંચાલન કરે છે. અહીંના પ્રમુખ શ્રી ધવલભાઈ વસાવરા આખી એની આખી ટીમ છે, એની ટીમ હેઠળ આખું મંદિરનું સંચાલન થાય છે.
સામે તમે 12 બિલ્ડિંગ જોશો, એ બિલ્ડિંગમાં ભવિષ્યમાં મહેતાજીનું આખું ડિજિટલ જીવન ચરિત્ર પ્રદર્શન બનવા જઈ રહ્યું છે. આખું નાગર લોકોનું આખું બહુ મોટો પ્લાન છે. એ સમય પ્રમાણે આખું હજી ત્યાં કામ ચાલુ છે અને મંદિરનું નિર્માણ થઈ ગયું છે. અને આ મંદિર છે મુખ્ય મંદિર નરસિંહ મહેતા. પછી મહેતાજીએ ઘર ત્યાગ કર્યો. હાલ ભાવનગરની બાજુમાં ગોપનાથ મહાદેવ છે. એ ગોપનાથ મહાદેવ જે તે સમયે અપુજ હતું. મહેતાજીએ 7 દિવસ સુધી એમની ઉપાસના કરી. 7મે દિવસે શિવજી પ્રસન્ન થયા અને શિવજી મારફત ભગવાન કૃષ્ણ પ્રાપ્ત થયા મહેતાજીને. એ હાલ મૂળ ગોપનાથ ભાવનગરની બાજુમાં. પછી મહેતાજીના અહીંયા સ્થાપિત કરેલું અમે બીજું ગોપનાથ મહાદેવનું મંદિર છે. એ મૂળ ગોપનાથ ભાવનગરની બાજુમાં તરાજામાં આ બીજું અમારો ગોપનાથ મહાદેવ મહેતાજીની યાદમાં સ્થાપિત કરેલું વર્ષો જૂનું આખું મંદિર છે નરસિંહ મહેતાના સમય. જય શ્રી કૃષ્ણ. સરસ મજાની અહીંયાની વ્યવસ્થા આ નરસિંહ મહેતા ટ્રસ્ટ દ્વારા તમે જોઈ શકો છો. સરસ મજાનું અહીંયા હોલનું પણ એક નિર્માણ થઈ રહ્યું છે સરસ મજાનું. અને ઘણું બધી અહીંયા વિકાસના કામ થઈ રહ્યા છે અહીંયા મંદિરને લગતા. તો આપણી આ સંસ્કૃતિ, આપણી ધરોહર અને એને માટે કાયમી આપણી આવનારી પેઢી યાદ રાખી શકે તેના માટેનું આ ટ્રસ્ટ દ્વારા સુંદર મજાનું અહીંયા કાર્ય થઈ રહ્યું છે, જે તમે જોઈ શકો છો. અને આપણા આદ્ય કવિ નરસિંહ મહેતા, જે ને આપણે કાયમી માટે યાદ રાખી શકીએ એવો આ સરસ મજાનું સ્થળ આપણું. સુંદર મજાની અહીંયા પણ પ્રતિમા તમને દ્રશ્યમાન થઈ રહી છે નરસિંહ મહેતાની, જે જોઈ શકો છો મિત્રો. નરસિંહ મહેતાના દર્શન કરી આપણને જ્યાં અહીંયા જે બાજુમાં જે મંદિર છે ગોપનાથ મહાદેવનું મંદિર, અને જે અહીંયા તમે દર્શન કરી રહ્યા છો ગોપનાથ મહાદેવના મંદિરની બાજુમાં તમે જોઈ શકો છો ચિત્ર પ્રદર્શન વિભાગ અને સુગંધ ભંડાર પણ અહીંયા છે, જેમાં તમને સરસ મજાની વસ્તુઓ અહીંયા મળશે. જોઈ શકો છો અહીંયા એક સરસ મજાની ગેલેરી પણ અહીંયા ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી છે. અને અહીંયા નરસિંહ મહેતાનું સમગ્ર જીવનશૈલી છે એના વિશેની આ સરસ મજાની આર્ટ ગેલેરી તમે જોઈ શકો છો, જે તમે અહીંયા રાસલીલાના દર્શન પણ તમને કરતું આબહુ ચિત્ર નજરે પડે છે. નરસિંહ મહેતા જે ભજન ગાતા અને પોતે કરતાલ ઉપર પ્રભુ ભક્તિમાં લીન થઈ જતા, એવા બધી સરસ મજાના અહીંયા આર્ટ ગેલેરી આ જે ચિત્ર ગેલેરી છે તેમાં તમે જોઈ શકો છો. બોર્ડ તમે જોઈ શકો છો, તેમાં સંપૂર્ણ ભક્ત કવિ નરસિંહ મહેતાની વંશાવલી અહીંયા તમને દર્શિત કરવામાં આવી છે બોર્ડ દ્વારા. અહીંયા તમને કેટલાક પુસ્તકો પણ મળશે, જે ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાના જીવનના મહત્ત્વના જે પ્રસંગો છે એના માટેના જે જૂના આપણા પૌરાણિક ગ્રંથો છે એ પણ અહીંયાથી તમને ઉપલબ્ધ થતા જોવા મળે છે, એવો પણ અહીંયા એક આપણે બોર્ડ જોઈ રહ્યા છે. તો આવો તો આ ગેલેરીની પણ ચોક્કસ મુલાકાત કરજો મિત્રો. આ ગેલેરીમાં તમે જ્યારે આગળના ભાગમાં આવો ત્યારે સરસ મજાના આપણા આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતાની પ્રતિમા પણ અહીંયા સુંદર મજાની તમે જોઈ રહ્યા છો. અને ઉપર લખ્યું છે ભક્ત નરસૈયો. આપણે જોઈએ કે આપણી પૂજા સામગ્રી છે તેની પણ બધી વસ્તુઓ તમને અહીંયાથી મળશે. અને આનું સંચાલન સંપૂર્ણ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે, એ જોઈ શકો છો. વિવિધ પ્રકારની અગરબત્તી છે તમને, ચંદન, પૂજા સામગ્રીને જે કંઈ પણ આપણી વિધિ માટે જરૂર પડતી વસ્તુઓ, અગરબત્તી લઈને ધૂપ, દિવેલ, કુમકુમ જે કાંઈ હોય તે અહીંયા ઉપલબ્ધ છે. મિત્રો, આપણે અહીંયા અત્યારે નરસિંહ મહેતાના સોરાની વિઝિટ કરી રહ્યા હતા ત્યારે આપણે બે મિત્રો મળ્યા છે અહીંયા. તો આપણે તેની સાથે વાત કરીશું. એક છે સંજયભાઈ અને મનુભાઈ, જે આવે છે સુરત. તો સંજયભાઈ, તમને પૂછવા માગીશ કે તમને આ સ્થળ કેવું લાગ્યું અને આ સ્થળ વિશે તમે કેવો એક્સપિરિયન્સ રહ્યો એના વિશે થોડુંક જણાવો. જો આ સ્થળને તો નરસિંહ મહેતા અહીંયા થઈ ગયેલા છે, ઘણા વર્ષ થયા છે, 500-600 વર્ષ થયા છે. અને આ સ્થળ એક પવિત્ર જગ્યા છે, જ્યાં ત્યાં કૃષ્ણ ભગવાન પણ અહીંયા આવેલા છે. ને 52 વખત નરસિંહ મહેતાનું કામ કરેલું છે ને ખુદ આ જ જગામાં કૃષ્ણ ભગવાને રાસ પણ લીધેલો છે. ને આ બહુ પવિત્ર જગા ગણાય છે. અમે તો ખાસ જો સુરતથી અહીંયા જૂનાગઢ પરી આ શિવરાત્રિ માટે અહીંયા આવેલા છીએ. અમને એમ થયું છે કે હવે ચાલો અહીંયા પણ આપણે જઈ નરસિંહ મહેતાને ત્યાં સોરે ને ત્યાં દર્શન લઈ ને આપણું જીવન ધન્ય કરી. ખાસ અમે માટે અમે અહીંયા આવ્યા છીએ દર્શન કરવા. ને અમને અહીંયા બહુ મજા આવી છે ને અમને બહુ આનંદ પણ થયો છે. આ જગામાં જગા જેવી છે કે અંદરથી બહુ આનંદ થાય છે. દર વર્ષે આવવું જરૂરી છે, બહુ સારું છે અહીંયા. થેન્ક યુ, ધન્યવાદ.
તો મિત્રો આ આપણે અત્યારે દર્શન કર્યા નરસિંહ મહેતાના સોરાના, ખૂબ મજા આવી. તો જો તમને આ સ્થળ કેવું લાગ્યું તેના વિશે કોમેન્ટ બોક્સમાં 100% તમારા પ્રતિભાવો દર્શાવજો. સાથે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને વિડીયોને શેર કરજો અને અમારી ચેનલ ભજન ભોજન અને ભક્તિને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો મળતા રહે. તો મિત્રો આ વિડીયો અહીં આપણે હવે કમ્પ્લીટ કરીશું. તો મળીશું ફરી એક વખત આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.